સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હોટેલ કે રેસ્ટોરન્ટનું શાક ભૂલાવી દે એવું આજે આપણે ટેસ્ટી એવું નવું ઢાબા જેવું કાઠિયાવાડી ભરેલા પાપડનું શાક એકદમ ટેસ્ટી એવું રોટલા રોટલી પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે પાપડ માટેનું સ્ટફિંગ બનાવીશું. એના માટે કડાઈમાં 2-3 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. હલકું જીરું સતરાય એટલે 1/4 કે 1/4 ટીસ્પૂન જેટલો અજમો, સાથે 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા થોડા હાથેથી મસળી આ રીતે તમારે ઉમેરી દેવાના, સાથે 1/2 ટીસ્પૂન જેટલી વરિયાળી. તો વરિયાળી વધારે પણ તમે ઉમેરી શકો છો, બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. હલકું બધી સામગ્રીઓને સાતળીશું એટલે સુગંધ સારી એવી તેલમાં આવશે. તો મસાલાઓ સતળાઈ જાય એટલે સારી એવી સુગંધ આવે એટલે આપણે 1/2 કપ ઝીણી કાપેલી કોબી, તો અહીંયા તમે ડુંગળી પણ ઉમેરી શકો છો, તો અહીંયા મેં કોબી લીધી છે. તો કોબીથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને કોબીને 2 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. ગેસની ફ્લેમ મેં અત્યારે મીડિયમ હાઈ કરી છે. સાથે આપણે 1/4 કપ જેટલા લીલા વટાણા, મેં ફ્રોઝન વટાણાને ડીફ્રોઝ કરી અને ઉમેર્યા છે. તમારી પાસે જો લીલા વટાણા ન હોય તો ન ઉમેરો તો પણ ચાલે. 2 મિનિટ જેવું સાતળી 1 ટેબલસ્પૂન આદું મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીંયા થોડું સારા એવા પ્રમાણમાં આદું મરચાં ઉમેરવાના, મસાલાનો ટેસ્ટથી જ આ પાપડનું શાક સારું બનશે. 2 મિનિટ જેવું મેં સાતળી લીધું છે. હવે આપણે 1/2 ટીસ્પૂનથી થોડી ઉપર હળદર, સાથે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ. તો ખાંડ થોડી કે ઓપ્શનલ છે, જો ઉમેરવી ન હોય તો પણ ચાલે. 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. અહીંયા જો તમને થોડી ખટાશ જોવે તો આમચૂર પાવડર થોડો તમે ઉમેરી શકો છો, હું નથી ઉમેરી રહી. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો આ રીતે હવે સતળાઈ ગયું છે. હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લેશું, એ ઉમેરી દઈશું. સ્લો ફ્લેમ પર 3-1 મિનિટ જેવું આપણે ચણાના લોટને શેકી લઈશું. તો સારી એવી સુગંધ એની આવી જાય ત્યાં સુધી તમારે ચણાના લોટને શેકી લેવાનો. તો આ રીતે ચલાવતા રહી લગભગ હવે મેં 3-1 મિનિટ જેવું ચણાના લોટને શેકી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મસાલો થઈ ગયો છે. હવે આપણે એમાં 4 નાના મીડિયમ જેવા બટેટા હોય એવા મેં બાફી છાલ ઉતારી અને તૈયાર કર્યા છે. જો કપથી મેજર કરો તો 1/4 કપ જેટલો બટેટા મેશ કરેલા થશે. તો આ રીતે મેં બટેટા આ રીતે બાફેલા મેશ કરી ઉમેરી દીધા છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. મિક્સ થઈ જાય એટલે 2-3 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. તો આ રીતે હું એને હવે 2-3 મિનિટ જેવું થવા દઈશ. તો આ રીતે બાઇન્ડિંગ આવે બટેટાનું પાણી. જો ચણાનો લોટ તમને જરૂર લાગે કે વધારે ઉમેરવાની જરૂર છે તો ઉમેરવાનો, પણ બિલકુલ જરૂર નહીં પડે. બટેટા આ રીતે તમે ઉમેરશો એટલે. તો આ રીતે પરફેક્ટ સ્ટફિંગ થઈ ગયું છે. ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. તો આ રેસીપીથી તમે 5 લોકો માટે ભરેલા પાપડનું શાક બનાવી શકશો. તો પાપડ ભરવા માટે સ્ટફિંગ તૈયાર છે. આપણે હલકું એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે પાપડ લેશું. તો એક બાઉલમાં પાણી, નોર્મલ જે તમે પીવાનું પાણી હોય રૂમ ટેમ્પરેચર પર, એ મેં લીધું છે. એમાં આપણે 2-4 પાપડ લઈએ અને એને આપણે 30 સેકન્ડ જેવા પાણીમાં પલાળીશું. 30 સેકન્ડ જ પલાળવાના, વધારે પલાળશો તો પછી રોલ વાળશો ત્યારે પાપડ તૂટી જશે કે ચીપકી જશે. તો આ રીતે 30 સેકન્ડ જેવું થાય એટલે આપણે આ રીતે એને બહાર કાઢી આ રીતે ગોઠવીશું. તો એક પાપડ મૂકી અને એના પર બીજો પાપડ આ રીતે મૂકવાનો અને જે સ્ટફિંગ છે એનો રોલ આ રીતે વાળી અને આપણે આ રીતે એને ગોઠવીશું. હવે આપણે એને કવર કરવા માટે 2 સાઈડથી આ રીતે ફોલ્ડ કરીશું અને હવે આપણે એનો રોલ વાળીશું. તો આ રીતે પાપડ ઉપાડી હળવા હાથે અને આ રીતે એનો રોલ વાળવાનો. તો આ રીતે ખુલ્લું ન રહી જાય એટલા માટે તમારે આ રીતે એકદમ બરાબર રીતે પાપડને ચીપકાવી દેવાનું. તો આ રીતે આ રોલ તૈયાર થઈ ગયો. હવે એ જ રીતે આપણે બીજો રોલ પણ વાળી લઈશું. તો અહીંયા જેટલા જરૂર લાગે એટલા જ રોલ વાળવાના, પછી તમારે સાથે સાથે એને તળતા પણ જવાના છે. તો આ રીતે મેં બીજા 2 પાપડ ગોઠવી દીધા અને આ રીતે એના પર બટેટાનો રોલ મૂકી દીધો. આ રીતે હવે આપણે એને ફોલ્ડ કરીશું. તો આ રીતે તમે ઉપરથી પણ ફોલ્ડ કરી શકો છો પહેલાં કે સાઈડમાં. તો આ રીતે પહેલાં સાઈડ ફોલ્ડ કરીશું અને હવે આ રીતે ઉપરથી
લઈ અને રાઉન્ડ એનો કરી લઈશું. થોડી વાર જો તમને લાગે કે પાપડ કડક રહી ગયો છે તો પાણીમાં તમારે એને વધારે રહેવા દેવાનો. તો આ રીતે પાપડ અને મેં રોલ વાળી લીધા છે. અને હવે એક કડાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું, તો મેં લગભગ 1/4 કપ જેટલું જ તેલ ગરમ કર્યું છે. જેટલું જરૂર લાગે એટલું જ તેલ, અને આવી પોળી કડાઈ લેવાની એટલે તમારે બહુ વધારે તેલ ન લેવું પડે. અને આ રીતે આપણે તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન આવો પાપડ થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાનો છે. તો આ રીતે ક્રિસ્પી થઈ જશે, તો તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે બીજા પાપડને પણ તળી લઈશું. તો આ રીતે, તો અહીંયા ટોટલ મારે 5 રોલ બન્યા છે. તો આ રીતે આ રોલ વધારે બને તો પણ વાંધો નહીં, કારણ કે આ તમને જે સમોસા ભાવતા હશે તો આ મહેનત વગરના સમોસા જેવું ખાવામાં લાગશે. તો તૈયાર છે અને બહાર કાઢીશું. અને એ જ રીતે હું બીજા રોલ પણ તળી લઈશ. હવે જે પાપડના રોલ છે એ થઈ ગયા છે, સ્ટફિંગ પાપડ. હવે આ રીતે જ્યારે ગરમ હોય ત્યારે ક્રિસ્પી હશે ત્યારે જ આપણે એના આ રીતે નાના નાના પીસીસ 1/2 ઇંચના પીસીસ કટ કરી લઈશું. તો આ રીતે, તો તમે જોઈ શકો છો. તો એ રીતે હું બધા પાપડના રોલ આ રીતે કટ કરી લઈશ. ગરમ હોય ત્યારે તમે એને સર્વ કરી શકો છો, બાળકોને ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો આ રીતે બધા મેં રોલ બનાવી લીધા છે. હવે આપણે આ પાપડના શાકની ગ્રેવી બનાવીશું. એના માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈને ફૂટવા દેશું. રાઈ થોડી ફૂટવા લાગે એટલે તરત જ આપણે 1 ચપટી જેટલો અજમો સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. હલકો જીરાનો કલર બદલાય એટલે 1 મોટી ડુંગળી ઝીણી કાપેલી ઉમેરી દઈશું. અહીંયા તમારે ડુંગળી ન ઉમેરવી હોય તો એના જગ્યાએ તમે કોબી પણ ઉમેરી શકો છો. મિક્સ કરી અને 3 થી 4 મિનિટ જેવું ડુંગળીને સાતળી લઈશું. 4-1 મિનિટ જેવું થાય એટલે 1 ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ. લીલું મરચું બહુ ઓછું એવું લીધું છે, આદુ અને લસણ જ વધારે લીધું છે. લસણ ન ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ થોડી ઉમેરી દેવાની. 2 મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. 2 મિનિટ જેવી થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, કે તીખાશ તમને જોવે એ રીતે તમે 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. તો થોડું તીખું હશે તો સારું લાગશે, તો તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. 1 મિનિટ જેવું સાતળીશું મસાલાને સ્લો ફ્લેમ પર. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હલકું એને સતરાવા દઈશ. અને હવે આપણે એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. તો જો તમને રસો વધારે જોવે તો વધારે પણ પાણી તમે ઉમેરી શકો છો. 1/4 કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે અને એ ઉકળે ત્યાં સુધી આપણે 1/4 કપ જેટલું દહીં લેશું. એમાં 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી એકદમ સ્મૂધ આ રીતે મિક્સ કરી ગ્રેવીમાં એ ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને એક જ દિશામાં આ રીતે સ્લો ફ્લેમ પર આપણે એને મિક્સ કરીશું એટલે દહીં છે એ ફાટી ન જાય. તો આ રીતે ચણાનો લોટ થોડો તમે સાથે દહીં સાથે ઉમેરશો તો એ ફાટશે નહીં. સાથે આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો શીંગનો પાવડર, તો કાચી શીંગને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી મેં એ જ ઉમેર્યું છે, મિક્સ કરી દઈશું. અને હવે સાથે ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. સાથે 1 નાનો ટુકડો ગોળનો, તો બહુ જ નાનો ટુકડો ઉમેરવાનો છે. દહીંની ખટાશ કેવી રીતે છે એ રીતે અને મીઠું સ્વાદ પ્રમાણે, તો 1 ટીસ્પૂનથી થોડું ઓછું. પાપડનો જે રોલ છે અને પાપડમાં પણ મીઠું હોય તો મીઠું તમારે આ શાકમાં ધ્યાન રાખીને ઉમેરવાનું. લગભગ મેં 4 થી 5 મિનિટ જેવું ઉકળવા દીધું એટલે આ રીતે તમે જોઈ શકો છો સાઈડમાં તેલ અલગ થઈ ગયું છે. તો આપણું શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને પાપડના રોલ પણ તૈયાર છે. તો આ રીતે તમારે જેટલી ગ્રેવી જોવે એ પ્રમાણે તમે વધારે પણ બનાવી શકો છો. હવે આપણે પાપડના શાકને સર્વ કરવા માટે જે ગ્રેવી બનાવી છે એને પ્લેટમાં પહેલાં આ રીતે પાથરીશું. એના પર જે પાપડના રોલ બનાવ્યા છે એ ગોઠવી દઈશું આ રીતે અને પાછું આપણે એના પર ગ્રેવી ઉમેરી દઈશું. અને આ રીતે ગ્રેવી ઉમેરાઈ જાય એટલે ઉપરથી તમારે થોડા તલ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી
અને આ ગરમ ગરમ શાકને સર્વ કરો. તો જો તમે પાપડનું શાક ખાધું હોય પણ આવા ભરેલા પાપડનું શાક જો ક્યારેય ન ખાધું હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આ શાક તમને ખાવાની બહુ જ મજા આવશે. તમે એને જુવારના રોટલા, મકાઈના રોટલા, બાજરીના રોટલા, ભાખરી, રોટલી કે પરાઠા સાથે કે ખીચડી સાથે સાઇડમાં પણ સર્વ કરી શકો છો. તો ગ્રેવી તમારે એ રીતે બનાવવાની. તો આ રીતે જો ભરેલા પાપડનું આવું કાઠિયાવાડી રીતે શાક ન બનાવ્યું હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.